હાલ અરવલ્લીથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જે બંધ પાડવામાં આવી છે, તો ત્યારે અરવલ્લી જિલ્લામાં વ્યાપક બંધની અસર જોવા મળી છે. મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, બિલોડા, સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. જી, તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મહેન્દ્ર પ્રસાદ. જી મહેન્દ્રજી, જણાવશો કે અરવલ્લી જિલ્લામાં વ્યાપક બંધની અસર જોવા મળી છે, તો શું છે ત્યાંનો માહોલ? આપને જણાવી દઉં કે આજે કોંગ્રેસ તરફથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને. જેના પગલે આજે અરવલ્લી જિલ્લાના સૌથી પહેલા ભિલોડા તાલુકો જે આદિવાસી વિસ્તારમાં આવેલ છે, જ્યાં આગળ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશી આવ્યા છે અને વહેલી સવારે 5 વાગ્યાથી જ એમને રસ્તા ઉપર ટાયર સળગાવી કાર્યકર્તાઓ સાથે એને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કેટલીક બસોની હવા પણ કાઢી નાખી હતી અને સમગ્ર ભિલોડાની અંદર પણ તેઓ આખા શહેરની અંદર ફરી ફરી કાર્યકર્તાઓ સાથે દુકાનો બંધ કરાવી હતી. જયારે મોડાસાની વાત કરીએ તો મોડાસાની અંદર રાજેન્દ્રસિંહ જે કોંગ્રેસના ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ ઠાકોર એમની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોડાસાના માર્કેટની અંદર તમામ દુકાનો બંધ કરાવી હતી. એવી જ રીતે બાયડની વાત કરીએ તો બાયડની અંદર ધવલસિંહ ઝાલા જે કોંગ્રેસના છે અને અરવલ્લી જિલ્લાના 3-3 ધારાસભ્યો જે કોંગ્રેસના છે, કોંગ્રેસના ધારાસભ્યની આગેવાની હેઠળ સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર બંધની અસર ખૂબ જ એમને બંધ પડાયો હતો. સમગ્ર વાહન વ્યવહાર તો બંધ કરાયો હતો, રસ્તા ઉપર બી એમને ટાયર સળગાવીને એનો ટ્રાફિક જામ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અને આ સમગ્ર બાબતે પોલીસ પણ અહીંયા આગળ ખૂબ જ બંદોબસ્ત ગોઠવીને શાંતિપ્રિય બંધને એની એ લોકો અપીલ કરી હતી. જી મહેન્દ્રજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે બંધને લઈને એસટી અને ટ્રકના ટાયરની હવા કાઢી નાખવામાં આવી છે, ત્યારે બાયડમાં શાળા કોલેજો બંધ કરાવી છે. બંધ દરમિયાન સલૂનમાં ગ્રાહકને અડધી દાઢી કરીને બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર બંધમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. અરવલ્લી જિલ્લામાં વ્યાપક બંધની અસર જોવા મળી છે. મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ભિલોડા, સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે.